गुजरातના સુરત માં કોરોના નો कहर યથાવત છે શમશાન હોય કે કબ્રસ્તાન બધી જગ્યાઓ લાશનો અંબર છે શમશાન ની રિપોર્ટિંગ ગુજરાત તક થકી મેં આપ સુધી પહોંચાડી છે આજે ગુજરાત તક ની ટીમ પહોંચી છે કબ્રસ્તાન માં કબ્રસ્તાન ની અંદર શું હાલત છે કેવી તૈયારીઓ છે હું આપને બતાવી દઉં છું હું હાલ પહોંચ્યો છું રાંદેર વિસ્તારમાં એક કબ્રસ્તાન છે ત્યાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કેમ કે જે સામાન્ય દિવસોની વાત કરી લઈએ તો અહીં બહુ ઓછી માત્રામાં ડેડ બોડીઓ આવતી હોય છે દફનવિધિ માટે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કયા પ્રકારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલી બોડી આવે છે અને શું તૈયારીઓ છે કબ્રસ્તાનની આપણે વાત કરીએ છીએ અહીંયા કબ્રસ્તાનના એક વ્યક્તિ છે શું નામ છે ભાઈ આપનું નામ શેખ આસિફ છે ભાઈ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કોવિડ કાલ ચાલી રહ્યો છે તો સામાન્ય દિવસોની વાત કરીએ કોરોના કાલની વાત કરીએ શું તૈયારીઓ છે કબ્રસ્તાનમાં સામાન્ય દિવસની જે અમારી તૈયારી હતી જેના હિસાબે અમે તૈયાર હતા કે એક બે ડેટ આવતી હતી એક બે મૃત્યુ આવતા હતા જેનો અમે દફન દફનવિધિ કરતા હતા તો એમાં એક બે ત્રણ થતા હતા તો એના હિસાબનો અમારી પાસે સ્ટાફ હતો પણ અત્યારે એકદમથી જ આજે એક વીકના અંદર જે ડેડનું રિસ્યુ વધી ગયું છે તો અમે છે ને અત્યારે જીસીબી લગાવીને કબર ખોઈ છે એના કારણે કે દફનવિધિમાં અમને અમારો સમી નહીં પકડે જલ્દી છે જલ્દી આ દફનવિધિ થઈ જાય તો આ એક કબ્રસ્તાનની વાત છે અહીંયા એક સાથે કેટલી બોડીઓ દફનવિધિ થઈ શકે છે અને કેટલી તૈયારીઓ કરવામાં આવી છે અને સામાન્ય દિવસોમાં જે આપણે વાત કરી રહ્યા છો તો સૌ ઓછી બોડીઓ આવતી હોય છે તો અત્યારે પ્રેશર કેટલું છે કબ્રસ્તાન પર અત્યારે પ્રેશર એટલું છે કે અત્યારે ઓછામાં ઓછી આઠથી દસ ડેડ બોડી અહીંયા આવે છે દફનવિધિ વિધિ માટે જેમાં અક્ષર કે જે પે સંક્રમિત હોય છે તે જ સ્ટાફ ઓછો પડી રહ્યો છે કબરસ્તારમાં કે કબર ખોદવામાં કેટલો કલાક જે માણસ અગર જો ખોદતો હોય તો કેટલો કલાક છે અને જીસીબી કેટલો કલાક થાય સ્ટાફની કેવી ઘટ સામે આવી રહી છે પહેલાં અમારો જે સ્ટાફ ખોદે ને એ કબરને તૈયાર કરવામાં ઉમંદ આઠ કલાક લાગે છે હવે જીસીબી એક કલાકમાં અમને છ સાત કબર ખોદીને આપી દે અમારા સ્ટાફને ખાલી એને સરખી જ કરવાની રહે છે તેમાં એક દોઢ કલાકમાં સ્ટાફ એને સરખી કરી લે છે જે પ્રકારે કોરોના ચાલી રહ્યો છે 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 તો તો આપ એક મેમ્બર્સ છો શું દુઆ કરી રહ્યા છો લોકોને શું અપીલ કરી રહ્યા છો અમે તો દુઆ ઉપર થી એ કરીએ છે કે આ જે છે આ જે મહામારી છે આ મહામારી ઉપર ટાલી દે ને પૂરી પૂરી ઇન્સાનિયત આનાથી બચી જાય કેમકે આ જે હિસાબે લોકો મરી રહ્યા છે ને લોકો જે હિસાબે અત્યારે હેરાન છે કે શમશાનોમાં લાઈન લાગી ગઈ છે દવાઓ માટે લાઈન છે હોસ્પિટલની સામે જો તો એમ્બ્યુલન્સ અને લોકો બહુ હેરાન છે એટલે મહામારીથી આ મહામારીથી ઉપર બધાને નજાદ આપી દે અમે દુઆ કરી રહ્યા છે તો સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આ કબ્રસ્તાન છે કયા નામથી ઓળખાય છે અને કયા કયા વિસ્તારના લોકો અહીંયા દફનવિધિ માટે આવે છે આ જે છે રાંદેરનું કબ્રસ્તાન છે રાંદેર મોરા બાગલ મજાર નંબર આઠ છે ને અહીંયા રાંદેરમાં અને આજુબાજુના જે છે હળાયન પાટિયાથી જે રોડ અહીંયા નિશા સોસાયટીનો જે રોડ આવે છે તે તાની તાના લોકો અહીંયા દફન માટે છે પાછળ જહાંગીરપુરા છે ત્યાંના લોકો અહીંયા આવે છે દફન માટે બિલકુલ અત્યારે એમ કહી શકાય કે શમશાનો સિવાય જે કબ્રસ્તાનો છે ત્યાં પણ એક પ્રકારનું પ્રેશર છે સામાન્ય દિવસોની જો વાત કરતા હતા કે સામાન્ય દિવસ શમશાન હોય કે કબ્રસ્તાન બહુ ઓછી માત્રામાં ડેડ બોડીઓ આવતી હોય છે પણ કોરોના કાળ ચાલી રહ્યું છે ત્યારે ડેડ બોડીઓ શમશાનમાં પણ મોટી સંખ્યામાં આવી રહી છે અને કબ્રસ્તાનમાં પણ મોટી સંખ્યામાં આવી રહી છે એટલે અહીંયા પણ માણસોની ઘટ વર્તાઈ રહી છે એટલા માટે કેન ક્યાં જેસીબીનો ઉપયોગ કરવામાં આવે છે અને જેસીબીનો ઉપયોગથી આ વિસ્તારમાં જે કબ્રિસ્તાન છે ત્યાં કબરો ખોદવામાં આવી રહી છે હું આપને અંદરના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું અને આપ જોઈ શકો છો અહીંયા જે ભૂતકાળમાં લોકો મૃત્યુ પામ્યા છે એમની જે છે કબરો અહીંયા બનાવવામાં આવી છે અને હવે જે કોરોનાનો કાલ ચાલી રહ્યું છે ત્યારે અહીંયા રૂપની તૈયારીઓ કરવામાં આવી છે અને કબરો ખોદવામાં આવી છે જો કે શમશાનોની પરિસ્થિતિ મેં તમને પહેલા બતાવી હતી અને હવે આજે હું કબ્રિસ્તાનમાં પહોંચ્યો છું તો કબ્રિસ્તાનમાં જે રીતે આશિષભાઈએ વાત કરી છે કે પ્રેશર વધ્યો છે સ્ટાફ ઓછો છે તો એના કારણે કે સામાન્ય માણસ જે જ્યારે એક માણસો થકી કબ્ર જે ખોદાતી હોય છે એમાં પાંચથી છ કલાકનો સમય જાય છે હવે જેસીબી થકી જે છે કબર અહીંયા ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને તૈયારીઓ રાખી છે કે જે રીતે શમશાનોમાં લાઈનો વધી ગઈ છે અને લોકો કોરોનાને કારણે હેરાન છે પરેશાન છે અસ્પતાલ હોય કે શમશાન હોય એ જ રીતે કબ્રિસ્તાનની પડે એ જ હાલત છે અને અહીંયા આપ જોઈ શકો છો જે લોકોને ઇંતકલ થઈ ગયા છે એ લોકોની કબર બધા બનાવવામાં આવી છે અને હવે કબ્રિસ્તાનમાં જે છે પૂર રૂપની તૈયારીઓ કરવામાં આવી છે કે જે લોકો કોરોનાને કારણે કેમ કે અત્યારથી અમારી સાથે વાત કરતા કહ્યું હતું જણાવ્યું હતું કે અહીં કોવિડ જે ગાઈડલાઈન પ્રમાણે જે ડેડ બોડી આવે છે એમનો જ દફીન વિધિ કરવામાં આવે છે તો આપ જોઈ શકો છો કે જે લોકોએ ડેથ પામ્યા છે મૃત્યુ પામ્યા છે એ લોકોની અહીંયા કવર બનાવવા આવેલી છે અને દૂરથી આપ જોઈશો જોઈ શકો છો તો ત્યાંથી આપણે દેખાશે કે જેસીબી દ્વારા અહીંયા કબરો એડવાન્સમાં ખોદવામાં આવી છે જેથી કરીને જો જે લાશોની સંખ્યા છે અહીંયા વધી જાય તો એમને વિધિ કરવા માટે કોઈ તકલીફ નહીં પડે તો સુરતના રાંદેર વિસ્તારમાં કબ્રસ્તાન આવેલો છે ત્યાં આજુબાજુના વિસ્તારના જે કોવિડ ગાઈડલાઇન મુજબ જે ડેથ થાય છે એમનો જે વિધિ છે અહીંયા કરવામાં આવે છે તો ગુજરાત તક થકી આપને સુરતના સમશાનોની રિપોર્ટિંગ બતાવી હતી આજે ગુજરાતની ટીમ અહીંયા કબ્રસ્તાનમાં પહોંચી છે અને કબ્રસ્તાનની અંદર શું પરિસ્થિતિ છે શું તૈયારીઓ છે એ તમારા સુધી પહોંચાડી છે એટલે કે કોરોનાની જે પરિસ્થિતિ છે સુરતમાં બહુ વિકરાલ રૂપ ધારણ કર્યું છે અસ્પતાલોમાં જગ્યાઓ નથી વેન્ટિલેટર નથી બેડ નથી અને જ્યારે રેમડિસિવિર ઇસી ઇન્જેક્શનની વાત કરવામાં તેઓ લોકો નથી મળી રહ્યા છે એટલે કોરોનાને કારણે જે સંકટ સુરતની સામે આવ્યું છે એની સાથે આપણે લડવું છે અને એની સાથે સાથે આપણે સુરક્ષિત પણ